चलो बाळको आजे आपणे पर्यावरण आसपास धोरण 3 एमां पाठ 6 खाधा विना न चाले ए जोईशुं। गई रात्रे मैं बाजरीनो रोटलो अने गोळ खाधा हता ए आणे कीधुं। अहींया बधा बाळको आपेला छे, कोणे शुं खाधुं तुं ए अहींया वातो करे छे बधा। आ एम कहे छे कि मैं बाजरीनो रोटलो ने गोळ खाधा हता। आ एम कहे छे कि मैं दाळ भात बनाव्या हता। आ एम कहे छे કે ગઈ કાલે મારે ત્યાં જમવાનું બન્યું ન હતું। પછી શું કહે છે, આ હું મારા દાદી સાથે લંગર માટે ગુરુદ્વારા ગયો હતો, અમે ત્યાં રોટલી ને દાળ જમ્યા। આ છોકરી કહે છે મારી માતાએ ઈડલી રાંધી હતી, મેં એ ખૂબ જ સ્વાદિષ્ટ હતી, એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, મેં એ ખૂબ જ ખાધી। મારી માતા જ્યાં કામ કરે છે ત્યાંથી અમારા માટે દાબેલી લાવી હતી, અમે એની ખૂબ મજા માણી, એ આ કહે છે। અને આ છોકરી શું કહે છે કે માએ ખીરને પૂરી બનાવી હતી જે મને જરાય પસંદ નથી, આથી મેં પુડલા ખાધા હતા। હવે અહીંયા છે, યાદ કરો અને લખો ગઈકાલે રાત્રે તમે શું જમ્યા હતા, એ તમારે અહીં લખવાનું છે। અહીંયા મેં ખીચડી શાક અને ભાખરી લખ્યું છે, જોડે તમે છાશ અથવા તમે બીજું કશું ખાધું હોય તો એ તમારે અહીંયા લખવાનું છે। પછી છે કે વિચારો અને કહો, તમને કેવી રીતે ખબર પડે કે તમને ભૂખ લાગી છે, તો પેટમાં ઘણીવાર ગુરુડ ગુરુડ થાય એટલે આપણને ખબર પડે કે હા ચલો હવે ભૂખ લાગી છે। શું તમારે ઘરે જમવાનું બન્યું ન હોય એવું ક્યારેય બન્યું છે? તો હા, ક્યારેક મમ્મી બહાર ગઈ હોય ત્યારે એવું બને। એક બાળકના ઘરમાં જમવાનું બન્યું ન હોય એનું કારણ શું હોઈ શકે? તેની મમ્મી કોઈ કામથી બહાર ગઈ હોય તો હજી જમવાનું બન્યું ના હોય કદાચ। શું બધા બાળકોએ ગઈકાલે એક સરખો ખોરાક ખાધો હતો? કેમ ના, કારણ કે બધાના ઘેર અલગ અલગ રસોઈ બની હોય એટલે। હવે તમે જે નામ પ્લેટમાં લખ્યા હતા એ બધા કાળા પાટિયા પર લખો। અહીંયા તમારી પ્લેટમાં તમે જે લખ્યું છે તમારા મિત્રોએ અલગ લખ્યું હશે, બધાની પ્લેટના નામ આપણે કાળા પાટિયા ઉપર લખવાના છે। જ્યારે તમે ખૂબ જ ભૂખ્યા હોય અને ખાવા માટે કંઈ જ ન હોય તો તમે શું કરો? તો હું દૂધ પી લઉં। ચાલો આગળ જોઈએ। વિપુલના ઘરમાં 4 સભ્યો છે, વિપુલ ખાય છે એવું બધા ખાતા નથી। શું તમે એવું વિચારો છો કે વિપુલ જમે છે એવું જ ઘરના બીજા લોકો જમતા નથી કે જમી શકતા નથી? એવું કેમ થતું હશે? ચાલો આપણે વિપુલના કુટુંબ વિશે જાણીએ। શાળાએથી પાછા આવતા વિપુલ મકાઈ ડોડા લઈને આવ્યો। તે ઘરે આવ્યો અને એની માતાએ એને પૂછ્યું કે મુન્ની ક્યાં છે, મારે એને જોવી છે। તો એની માતાએ કહ્યું કે મુન્ની ઉપરના રૂમમાં છે। વિપુલે એની દાદીનો હાથ પકડીને કીધું કે તમે પણ મારી સાથે ઉપર આવો। તેની માતાએ વિપુલને રોક્યો અને કહ્યું કે બાને ભોજન કરી લેવા દે, મેં એમના માટે દાળમાં રોટલી પલાળી છે। દાદીએ વિપુલની માતાને કહ્યું કે શું તે દાળમાં ખાંડ નાખી છે? તો વિપુલની માતાએ કહ્યું કે મેં દાળ ચાખી છે, તે સારી બની છે। વિપુલે તેના દાદીની થાળી લીધી અને દોડીને ઉપર ચડ્યો। તેણે દાદીને પણ ઉપર આવવા માટે કહ્યું। દાદીએ કહ્યું, હું તારી ઉંમરની હતી ત્યારે થોડી જ વારમાં પર્વત પર ચડી જતી હતી। વિપુલ મકાઈ ડોડા ખાતો હતો, તેણે તેના મમ્મીને મકાઈ આપી। વિપુલે હાથ ધોઈ લીધા પછી નાની મુન્નીને ઉચકી। અચાનક મુન્ની રડવા લાગી। મામીએ કહ્યું કે તે ભૂખી થઈ છે, મા મુન્નીને ખવડાવવા માટે નીચે બેઠી। હવે સવાલ જવાબ છે, લખ્યું છે વિચારો અને લખો। દાદી કેમ જલ્દી દાદર ચડી શકતા નથી? તો દાદીને હવે વધુ ઉંમરના કારણે પગમાં અને ઢીંચણમાં દુખાવો થતો હશે અને એના કારણે એ જલ્દી દાદર ચડી શકતા નથી। દાદીને કેવી દાળ પસંદ છે? તો દાદીને ગળી દાળ પસંદ છે। તમને કેવી દાળ ભાવે? તો મને ખાટી મીઠી દાળ ભાવે છે। વાર્તામાંના કેટલા સભ્યો મકાઈ ડોડા ખાઈ શકે અને કેમ? તો વાર્તામાં વિપુલ, એની મમ્મી અને પપ્પા મકાઈ ડોડા ખાઈ શકે। બાને દાંત ન હોવાથી અને મુન્ની નાની છે એટલે એને હજી દાંત આવ્યા નથી, તેથી તેઓ મકાઈ ડોડા ખાઈ શકશે નહીં। શું ઘરડા લોકો મકાઈ ડોડા ખાઈ શકે અને કેમ? ઘરડા લોકોના દાંત પડી ગયા હોય એટલે મકાઈ ડોડા ખાઈ શકે નહીં, પરંતુ જો દાંતનું ચોકઠું પહેરે તો એ લોકો પણ મકાઈ ડોડા ખાઈ શકે। 4 મહિનાની મુન્ની તેની માતાના દૂધ પર રહે છે, એ એનો એકમાત્ર ખોરાક કેમ હશે? તો મુન્ની હજી માત્ર 4 મહિનાની હોવાથી બીજો ખોરાક તેને પચી શકતો નથી અને તેથી તેની માતાના દૂધ ઉપર એ રહે છે। હવે છે શું ખાઈ શકે અને શું ન ખાઈ શકે। બાળક, તો બાળક દૂધ પી શકે, મગનું અને દાળનું પાણી પી શકે, એ રોટલી ભાખરી કે સિંગ ચણા જેવી વસ્તુ ન ખાઈ શકે।
યુવાન માણસે રોટલી ભાખરી સિંગચણા મમરા જેવા નાસ્તો એ બધું જ ખાઈ શકે, શું ન ખાઈ શકે તો ત્યાં મેં ડેસ કરી દીધું છે. વૃદ્ધ માણસ રોટલી ભાખરી ખાઈ શકે પલાળીને, દાળમાં કેમ કે દૂધમાં પલાળીને ખાય છે, અથવા ચોકઠું પહેરે તો એમને પણ ખાઈ શકે, ખીચડી દાળ ભાત જેવી વસ્તુઓ પણ ખાઈ શકે, પણ સિંગ ચણા જેવી વસ્તુઓ જે ચાવવાની હોય એવી ચોકઠા વગર ખાઈ શકતા નથી. આપણે શું ખાઈ શકીએ શું ના ખાઈ શકીએ તેના વિશે જોયું. આપણે બધું જ કાયમ ખાઈ શકતા નથી. ચાલો આપણે જે વસ્તુ ખાઈ શકીએ છીએ એ વિશે વાત કરીએ. ભાવતી વસ્તુ પર ગોળ કરો. અહીંયા મેં મને ભાવતી વસ્તુ પર ગોળ કર્યું છે, તમને જે ભાવતી હોય એ વસ્તુ પર તમારે અહીંયા ગોળની નિશાની કરવાની છે. આગળ જોઈએ. આપણો મોટાભાગનો ખોરાક વિવિધ વસ્તુઓનો બનેલો હોય છે. કઈ વસ્તુ કઈ જગ્યાએ સરળતાથી ઉગી શકે છે એના આધારે અલગ વસ્તુઓ વિવિધ વિસ્તારમાં ખવાય છે. અગાઉ જણાવેલ વાનગીઓ વધારે ક્યાં જમવામાં આવે છે એ લખો. જો આગળ ભાત હતું તો ભારત દક્ષિણ ભારતના લોકો વધારે જમવામાં આવે છે દક્ષિણ ભારતના લોકોને, જ્યારે ઘઉંની વસ્તુઓ ઉત્તર ભારતમાં વધારે જમવામાં આવે છે. હવે આપણે સરખી વસ્તુઓ જુદા જુદા પ્રકારની વાનગી બનાવવામાં પણ ઉપયોગ કરીએ છીએ. ચોખા અને ઘઉંમાંથી બનાવી શકાય તે બધી વસ્તુઓના નામ લખો. હવે આપણે પહેલા ઘઉં, તો ઘઉંમાંથી રોટલી ભાખરી મમરા, ઘઉંના મમરા પણ મળતા હોય છે, ખીચડી ફાળા લાવસી કંસાર, એવી રીતે ચોખામાંથી આમાં પણ મમરા લખી શકાય, પુલાવ પાપડ ખીચું ખીચડી ભાત અને બિરયાની. તમે કેટલી વસ્તુ લખી શકો? આ જ રીતે આપણે અહીંયા બધા જેટલા ખાના હતા એટલી વસ્તુઓ લખી દીધી છે. આ જ રીતે વિવિધ કઠોળ શાકભાજી ફળ માંસ વગેરે જુદી જુદી વસ્તુઓ જમવામાં લેવાય છે. લોકોની પસંદ ને નાપસંદ અલગ હોય છે. ચાલો આપણે એ વિશે વાત કરીએ. તમને જમવામાં પસંદ અને નાપસંદ હોય એવી ત્રણ વાનગીઓના નામ લખો. અહીંયા મેં શાકના નામ લખ્યા છે. તમને જે વાનગી કોઈ પસંદ નથી કે કારેલાનું શાક, તો અહીંયા તમે કારેલાનું શાક એમ લખી શકો. અહીંયા તુરિયાનું શાક, ગલકાનું શાક, બટાકા પસંદ છે તો બટાકાનું શાક, ચોળીનું શાક, પુલાવ પસંદ છે તો પુલાવ, એવી પસંદ હોય એ વસ્તુ તમને પસંદ છે એ તમારે અહીંયા લખવાની છે અને ના પસંદ છે અહીંયા લખવાની છે. એના પછી છે વિચારો અને કહો. તમારી અને તમારા મિત્રોની પસંદ સરખી છે તો ના? બધાની ખોરાક ખાવાની ટેવો જુદી જુદી હોય, બધાની પસંદગી અલગ અલગ હોય. તમારી અને તમારા કુટુંબના સભ્યોની સરખી છે? જો એવું પણ ના બને, આપણા બા દાદાને જે ભાવતું હોય અથવા મમ્મી પપ્પાને જે વસ્તુ ભાવતી હોય આપણને ના પણ ભાવે, અથવા આપણને ભાવતું હોય એ વસ્તુ એ લોકોને ના પણ ભાવતી હોય, તમારા કુટુંબના કયા સભ્યોની પસંદ જુદી છે? તો બધાની, બા દાદા મમ્મી પપ્પા બધાની જુદી છે. ચાલો લોકોને શું શું ખાવું ગમે તેના વિશે જાણીએ. અહીંયા હેન્સી છે એ એમ કે છે કે હું વલસાડમાં રહું છું, મને અને મારી માતાને ઉંબાડિયું ખાવું ગમે છે. જ્યારે અમે ઉંબાડિયું બનાવીએ ખાવાની ઈચ્છા થાય ત્યારે અમે ખેતરમાં જઈએ છીએ અને ઉંબાડિયું ખાઈએ છીએ. હવે અહીંયા જૂની આપી છે એ એમ કે છે કે હું કાશ્મીરમાં રહું છું, મને રાઈના તેલમાં બનાવેલી માછલી પસંદ છે. એકવાર હું ગોવા ગઈ હતી, અમે ત્યાં માછલી ખાધી હતી પરંતુ એનો સ્વાદ જુદો હતો. મારી માતાએ કહ્યું કે આ દરિયાની માછલી નાળિયેરના તેલમાં બનાવી છે એટલે જુદી જ લાગે છે. એના પછી થોમસ છે એ એમ કે છે કે હું કેરળમાં રહું છું, મને બે વસ્તુઓ ખાવી ખૂબ જ પસંદ છે, બંને મારા આંગણામાં થાય છે. એક ઊંચા વૃક્ષ પર ઉગે છે અને બીજું જમીનની અંદર ઉગે છે. બાફેલા સાબુદાણા અને નાળિયેરમાંથી બનાવેલી કઢી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે, તેનો સ્વાદ ખૂબ જ સરસ હોય છે. ચાલો આગળ જોઈએ. આપણે શું જમીશું તે નક્કી કરતા કારણો કયા છે તેના પર ખરાની નિશાની કરી અને યાદીમાં ઉમેરો. સરળતાથી શું મળી રહે, આપણે શું ખરીદી શકીએ, આપણને શું ભાવે છે, શેમાંથી વધારે પોષણ મળશે અને કઈ વસ્તુ ઘરના બધા જ સભ્યો ખાઈ શકશે, આ બધાના આધારે આપણે નક્કી કરી શકીએ કે આપણા ઘરમાં શું રસોઈ બનશે ને આપણે શું જમીશું. હવે અહીંયા કેટલીક વસ્તુઓના નામ આપ્યા છે, જે ખાઈ શકાય હોય એની સામે ખરાની નિશાની કરવાની. કેળના ફૂલો, સરગવાના ફૂલો, મશરૂમ ખાઈ શકાય, કમળનું પ્રકાંડ ખાઈ શકાય, લાલ કીડી ના ખાઈ શકાય, વાસી રોટલી ના ખવાય, ઊંટડીનું દૂધ પી શકાય તો ખરું કર્યું છે, મરઘીના ઈંડા ખાઈ શકાય, અળવીના પર્ણો ખાઈ શકાય, ઉંદર નહીં, માછલી ખાઈ શકાય, દેડકો નહીં, આમળા ખાઈ શકાય, રોટલો ખાઈ શકાય, ફૂલેવર ખાઈ શકાય, માંસ ખાઈ શકાય, ડુંગળી ખાઈ શકાય, કરચલો નહીં, ઘાસ નહીં, નાળિયેરનું તેલ ખાઈ શકાય અને રોટલી ખાઈ શકાય. ચાલો આગળ.
એવી વસ્તુઓના નામ લખો જે તમે ક્યારેય ખાધી ન હોય પરંતુ ખાવાની ઈચ્છા હોય. અહીંયા મેં મશરૂમ ને પીઝા લખ્યા છે. તમે તમારી ભાવતી વસ્તુઓ કે ભાવતી એટલે તમને ઈચ્છા હોય, તમે હજી સુધી ખાધી નથી, ભાવતી ના કહી શકાય, જોકે તમે એ વસ્તુ હજી સુધી ખાધી નથી પણ ભવિષ્યમાં તમને એ વસ્તુ ખાવાની ઈચ્છા ચોક્કસ છે, તો એ વસ્તુનું નામ તમારે અહીંયા લખી દેવાનું છે. ચાલો મિત્રો, તો પાઠ 6 આપણો અહીંયા પૂરો કરીએ છીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક જરૂર કરશો, તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને ચોક્કસ સબસ્ક્રાઇબ કરશો. ચાલો ત્યારે આવજો.